ભાજપ સામે લડો તો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓને કેમ તમે તોડો છો? શું ભાજપે સોપારી આપી છે? માનનીય પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના આવ્યા પછી પણ કેટલાય મોટા નેતાઓ ગયા છે, ગોવાભાઈ સિંહ, રબારી, તો એમને તમે પાછા કેમ નથી લાવતા? કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલને અધ્યક્ષ બનાવ્યા બાદ એક બાજુ જ્યાં ભરતી મેળો શરૂ થયો છે ત્યાં હવે આમ આદમી પાર્ટી આરોપ પણ લગાવી રહી છે, કારણ કે કોંગ્રેસે જે લોકોને ભરતી કર્યા, કોંગ્રેસ પાર્ટી જોઈન કરાવડાવી, તે જે લોકો છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓના ગયા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં ઘણા બધા એવા સ્ટેટમેન્ટ પણ આપ્યા છે, જેમાંથી પ્રમુખ છે અર્જુન રાઠવા. હવે આમ આદમી પાર્ટીએ પોતાનું સંગઠન અને પોતાના જે નેતા છે તે ન તૂટે તે માટે આરોપ પણ શરૂ કરી દીધો છે અને આરોપ લગાવવામાં આવ્યો છે કે જો કોંગ્રેસ એટલું જ પોતાના નેતાઓને જોઈન કરાવવા માગતી હોય તો કોંગ્રેસ જે ધારાસભ્યો, જે એમપી કોંગ્રેસ છોડીને બીજેપીમાં ગયા છે તે લોકોને કેમ નથી જોઈન કરાવતા? કેમ કુંવરજી બાવળિયા કે કેમ રાઘવજી પટેલને તેઓ નથી ફરીથી જોઈન કરાવડાવતા? સવાલ પૂછી રહ્યા છે ઈસુદાન ગઢવી. પહેલા સાંભળીએ શું કહ્યું ઈસુદાન ગઢવીએ. તમારી બહુ વાત સાચી છે, દુઃખ સાથે કહેવું પડે છે. અમે પણ ઇન્ડિયા ગઠબંધન લાગુ થવાથી મારી સાથે એટલા પણ કેટલાય સંપર્કમાં છે કોંગ્રેસના આગેવાનો, પણ મેં જોડવાની અત્યારે ના પાડી છે એમને, સ્વાભાવિક છે. પણ જ્યારે કોંગ્રેસ તરફથી વારંવાર આવી ઘટનાઓ બની રહેતા અને અમારા કેટલાક નારાજ, સ્વાભાવિક છે કે દરેક પાર્ટીમાં રહેવાના, અમારા રોજ 300-400 લોકોની નિયુક્તિઓ થાય છે તો સ્વાભાવિક છે 5-25 લોકો નારાજ રહેવાના, અને એ નારાજ લોકોનો ફાયદો ઉઠાવીને એક માહોલ બનાવવાની કોશિશ કરતું હોય કોંગ્રેસ તો યોગ્ય નથી. મારે એમને ચેલેન્જ આપી છે કે તમારામાં જે ત્રેવડ હોય તો તમારે રાઘવજી પટેલને લઈને બતાવો, તમારામાં ત્રેવડો તો કુંવરજી બાવળિયાને લઈને બતાવો, તમારામાં ત્રેવડો તો 56 જેટલા ધારાસભ્યો, સાંસદો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે, લઈને બતાવો. કેમ આમ આદમી પાર્ટીના જ કેટલાક નારાજ કાર્યકર્તાઓ તમને મળે છે? એટલે સ્વાભાવિક છે કે મને પોતાને એવી શંકા છે કે ક્યાંક એ દોરવણી કોઈ બીજી જગ્યાએથી થતી હોય એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. જે રીતે લોકો પાસે ફોન જતા હોય છે, એટલે આમ તો અમે પણ એટલા માટે સાયલન્ટ બેઠા હતા કે ઇન્ડિયા ગઠબંધનને ડેમેજ ન થાય ગુજરાતમાં, પરંતુ વારંવાર એવી ઘટનાઓ બનતા અને અમારા કાર્યકર્તાઓને ભોળવીને લઈ જાય, માનો કે પાટણમાંથી જિલ્લા પ્રમુખ સહિત બધી ટીમને મિટિંગના બહાને બોલાવે છે ઇન્ડિયા ગઠબંધનને, અને પછી જોઈન કરે છે, બીજે દિવસે એ લોકો પરત ફરી આવે છે. તમે જોયું હશે રાજકોટમાં સીવાયએસએસની ટીમને એક જોઈન કરવાના પ્રયાસ કર્યા, 4 લોકોને 40 બતાવવાના પ્રયાસ કર્યા, જોકે બીજે દિવસે પાછા આવી ગયા બધા. એટલે મારે કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે ઇન્ડિયા ગઠબંધનના નામે પણ કોઈ બોલાવતા હોય તો ન બોલ જાય, એટલા માટે કે કેન્દ્રમાંથી આદેશ આવશે આપણો, માનની અરવિંદ કેજરીવાલજી કહેશે, અને તમારી કેરિયર પણ દાવ ઉપરનો લાગે. કારણ કે આ સ્વાભાવિક છે કે એકવાર તમે પાર્ટી બદલો છો એટલે લોકોનો વિશ્વાસ તમારામાંથી ઓછું થવાનું, ડેમેજ થવાની શક્યતાઓ છે. મારે કોંગ્રેસના આગેવાનોને પણ વિનંતી છે કે આપણે ભાજપમાં સામે લડવા માંગીએ છીએ, ભાજપ સામે લડો તો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓને કેમ તમે તોડો છો? શું ભાજપે સોપારી આપી છે? અથવા તો ભાજપના મોટા કાર્યકર્તાઓ જે તમારા અત્યારે છે, મંત્રી પદોમાં છે, ધારાસભ્યોમાં ગયા, સાંસદોમાં ગયા છે, માનનીય પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના આવ્યા પછી પણ કેટલાય મોટા નેતાઓ ગયા છે, ગોવાભાઈ સહિતના, રબારી, તો એમને તમે પાછા કેમ નથી લાવતા? એટલે આ પણ એક સવાલ સૌના મનમાં છે. ને બિલકુલ, અમે માનનીય, આપને ખબર હશે કે માનનીય સંજય સિંહજી આવ્યા હતા, એક મહાસંમેલન અમે પદાધિકારીઓનું રાખ્યું હતું અમદાવાદમાં. સંજય સિંહજી ઇન્ડિયા ગઠબંધનના સભ્ય પણ છે, અમે પ્રદેશની મિટિંગ પણ એમની સાથે આખા ટીમ મળી હતી, અને અમે અમારી જેટલી પણ જે મજબૂત સીટો છે એનો બ્યોરો વ્યવસ્થિત ડેટાવાઇઝ માનનીય સંજય સિંહજીને આપ્યો છે. સંજય સિંહજીએ માનનીય અરવિંદ કેજરીવાલજીને આપી દીધી છે, અને અરવિંદ કેજરીવાલજી ઇન્ડિયા ગઠબંધનમાં એ સીટો, અત્યારે હું આંકડા ઉપર નહીં જાઉં, પણ એની વ્યવસ્થા પૂર્ણ રીતે ચર્ચા ઓનગોઈંગ છે, થઈ રહી છે, અને અમે જ્યાં મજબૂત છીએ ત્યાં સીટોની અમે માંગણી મૂકી દીધી છે, અને આગામી સમયમાં એ લોકસભા ઉપર અમે સંમેલનો પણ કરવાના છીએ, યાત્રાઓ પણ કરવાના છીએ, અને
બહુ ફર્મલી અમે અમારી ડિમાન્ડ છે એ માનની અરવિંદજીને સંજયસિંહજીને આપી દીધી છે, સંદીપજીને આપી દીધી છે, અને તેઓ આગામી નેક્સ્ટ મંથની અંદર પહેલા જ સીટ શેરિંગની પૂરી જ્યારે પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે ગુજરાતમાંથી પણ સીટોની સીટ શેરિંગ થશે. અમારા અત્યારે દરેક સીટ ઉપર તંતન ઉમેદવારો, જે અમારી ટેન્ટેટિવલી જે સીટો છે એના ઉપર તંતન ઉમેદવારો દાવેદારો અત્યારે દાવેદારી નોંધાવી છે. અને તમે અમને અમે એવું કહ્યું છે કે આપણે સર્વે ઉપર જશું, પણ તમે તમારી રીતે તૈયારીઓ ચાલુ કરી દો, જે પણ મજબૂત દાવેદાર હશે એ દાવેદારો ચૂંટણી લડશે. સાફ છે કે ઈસુદાન ગઢવીને ક્યાંક હવે લાગી રહ્યું છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો આમ આદમી પાર્ટીનું જે સંગઠન, જેને ગુજરાતની અંદર ઇલેક્શનમાં 14% વોટ બેંક હાંસલ કરી છે, તેને નુકસાન થઈ શકે છે. અને તેવામાં જો ઇન્ડિયા ગઠબંધન સાથે જવાની વાત આવતી હોય તો આમ આદમી પાર્ટીને સૌથી વધારે આમાં નુકસાન ભોગવવું પડે, કારણ કે જે નેતાઓ, ઘણા બધા એવા નેતાઓ છે જે આમ આદમી પાર્ટી જોઈન કરી છે, તે કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયા છે. તો તેવામાં હવે ઈસુદાન ગઢવીને પોતાની જે જમીન છે તે હલતી દેખાઈ રહી છે, અને ઈસુદાન ગઢવી હવે ઇન્ડિયા ગઠબંધનને છોડીને આમ આદમી પાર્ટી, ઈસુદાન ગઢવી હવે ઇન્ડિયા ગઠબંધનને ભૂલીને કોંગ્રેસ ઉપર આરોપનો દોર શરૂ કરી દીધો છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.